नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। हनुमानबारी खाते आवेला शिवम हॉस्पिटलना 8 वर्ष पूर्ण थवाने अवसरे आज रोज रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां सवारे 10 थी बपोरे 2 वाग्या सुधी आ रक्तदान कैम्प दरमियान 52 बोटल एकत्र करवामां आवी हती। आ कैम्पमां युवानो सेवा कार्य माटे सहभागी थया हता। मानव सेवा चैरिटेबल ट्रस्ट द्वारा रक्तदान शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ સુધી રુધિર પહોંચાડી લોકોનું જીવન બચાવવાનું છે। આ રક્તદાન શિબિર સુશ્રુષા બ્લડ સેન્ટર અને અખિલ હિન્દ મહિલા પરિષદ પ્રાથમિક શાળાના સહકારથી સફળ રહી હતી, જેમાં તેમનો ટાર્ગેટ 60 જેટલા યુનિટ ભેગા કરવાનો હતો અને તેમાં તેઓ સફળ પણ રહી હતી। આ રક્તદાન શિબિર દરમિયાન દિનેશભાઈ, દિગનભાઈ, નિમેશભાઈ, કિરણભાઈ અને હરીશભાઈ દ્વારા મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવી છે। માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી બાળકો માટે, વૃદ્ધો માટે, અનાથ બાળકો માટે અને તેમજ બબોલ પશુઓ માટે ઉપરાંત બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાત્મક સેમિનાર પણ યોજે છે। મારું નામ દિગનકુમાર રઘુભાઈ પટેલ છે। માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજ રોજ તારીખ 21/2/2021 રોજ આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। તો આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે જે બ્લડ જે છે આપણને ખ્યાલ છે કે કુદરતી રીતે જ બને છે, એ કૃત્રિમ રીતે હજુ સુધી બનાવવામાં આવ્યું નથી। અને આપણને ખબર છે કે આપણા દેશમાં રક્તના લીધે કેટલા લોકોની મૃત્યુ થાય છે, તો એ જે પ્રશ્નનો જે હલ થાય એટલા માટે આજરોજ અમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સમાજ સેવાના તમામે તમામ કાર્યો અમે અચૂકપણે કરતા રહ્યા છીએ। અને આજનો અમારો જે ટાર્ગેટ જે છે એ 60-70 જેટલી બોટલ અમે મેળવી શકીએ દાતાઓ પાસેથી, તેવો અમારો આજનો ટાર્ગેટ છે। તે સિવાય જે બી સુશ્રુષા બ્લડ સેન્ટર અને તમામે તમામ દાતાઓનો અમે તમારા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અસ્તુ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કોંગ્રેસના ગઢ ગણાતા એવા વાંસદા તાલુકામાં 100થી વધુ મુસ્લિમ આગેવાનો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। ધારાસભ્ય અનંત પટેલના ગામ ઉનાઈમાં ભાજપની સભા વખતે કોંગી કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા નવસારી જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। સમગ્ર વિજલપુર શહેરમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ આશાપુરી મંદિરથી રામનગર સુધી પોલીસ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। જ્યારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આજરોજ નોડલ અધિકારી દ્વારા નવસારીમાં લાગેલા ભાજપ અને કોંગ્રેસના બેનરો હટાવી નાખવામાં આવ્યા હતા। નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્ય કરવામાં આવ્યું હતું। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો। આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મંત્રી ગણપત વસાવા પણ પ્રચારમાં જોડાયા છે, ત્યારે કોશિમદા, કાલીબેલ, સામગાન, સાકર પાતાળ અને વઘઈ જિલ્લા પંચાયત બેઠક ઉપર તેમના દ્વારા જાહેરસભા સંબોધવામાં આવી હતી। સામગાન વિસ્તારના 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે, ત્યારે કોઈપણ જાતના પ્રલોભન સિવાય કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા હોવાનું મંત્રી વસાવાએ જણાવ્યું છે।
રાજ્યના આદિવાસી વિસ્તારમાં આવતી પાલિકા અને જિલ્લા તાલુકાની ભૂતકાળમાં નથી આવી એ ભાજપ હવે જીતશે એવો મંત્રીએ દાવો પણ કર્યો હતો। જિલ્લામાં દર રવિવારે આત્મ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા ગ્રામ એજન્સી અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ટાટા હોલની બાજુમાં નગરપાલિકાના પાર્કિંગ ખાતે નવસારી જિલ્લાના પ્રાકૃતિક અને સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતો માટે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગરના શાકભાજી, કઠોળ, ફળો, મૂલ્યવર્ધન ઉત્પાદનોનું ખેડૂતો દ્વારા આજરોજ વેચાણ કરવામાં આવ્યું હતું। આ સેન્દ્રીય કૃષક બજારમાં નવસારી અને ડાંગ જિલ્લાના કુલ 75 ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાં કેટલાય હોસ્પિટલોમાં છેલ્લા 4 મહિનાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે, જેમાં હવે ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જો કે આ વખતે કોઈ એક હોસ્પિટલ નહીં પરંતુ 4 તાલુકાની હોસ્પિટલોમાં કામ કરતા હેલ્થ વર્કરો હડતાળ પર ઉતર્યા છે, જેમાં આ 4 તાલુકામાં ચીખલી, ગણદેવી, વાસદા અને ખેરગામનો સમાવેશ થાય છે। હવે એ સમય દૂર નથી કે જ્યારે જિલ્લાના સમગ્ર આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે, કારણ કે કોરોના કાળ શરૂ થયો તે સમયથી આજ સુધી દેશભરમાં તેમજ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ કર્મચારીઓ એક જ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે અને તે છે પગાર। જો પગાર જ નહીં મળતો હોય તો હેલ્થ વર્કરો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે। જિલ્લામાં આ બાબતે હવે ખૂબ જ ગંભીર રીતે ધ્યાન રાખી આરોગ્ય કર્મચારીઓની આ સમસ્યાનો હલ સરકારે લાવવો અગત્યનો થઈ ચૂક્યો છે। નવસારીના શ્રી બ્રુમદ અનાવિલ સમાજ દ્વારા 7 માર્ચ રવિવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે। આ બ્લડ ડોનેશન કેમ્પનું સ્ટેશન રોડ પર આવેલી ઠાકોરવાડીમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વૈચ્છિક રક્તદાન કરતા રક્તદાતાઓને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ઢંઢેરો જાહેર કરવાનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં નવસારી જિલ્લા ભાજપે પણ નવસારી નગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। 2021થી લઈને 2025 સુધીના સમયગાળામાં નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા અને વિવિધ યોજનાઓ થકી શહેરના વિકાસ માટે રોડમેપ બનાવવામાં આવ્યો છે, જેમાં 50 કરોડ રૂપિયા સુધીના વિવિધ પ્રોજેક્ટો અમલી બનાવવા અને શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓથી માંડીને તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરતું ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। નવસારી નગરપાલિકાને રોડ સાથે જોડીને પણ વિવિધ યોજનાઓનો લાભ મળે તેનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લા ભાજપ દ્વારા વોટ મેળવવા માટે અને લોકો સુધી પહોંચવા માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને શહેરના વિકાસનો રોડમેપ જાહેર કરી લોકોના મત મેળવવા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે। હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1572 યથાવત રહ્યો છે। જો કે આજરોજ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજરોજ રજા આપવામાં આવી છે, જેમનું નામ છે સંજય નિર્વાણ, જેમની ઉંમર 48 વર્ષની છે। તેઓ કસ્બાના સુથારવાડના ટેકરા ફળિયાના રહેવાસી છે। જો કે આજ સુધી કુલ 1465 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 5 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા 270 સેમ્પલ લેવામાં આવ્યા છે, ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1,39,962 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 1,38,173 નેગેટિવ કેસ અને 1572 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં 102 લોકોના જીવ ગયા છે। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન 34.7 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 15.5 અંશ નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 54% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 30% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 8.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે।
दर्शक मित्रों, हवे अमारी झटपट न्यूज एप लॉन्च थई चुकी छे, जेना द्वारा तमे नवसारी सहित देश विदेश ना समाचारों आंगळीना एक टच थकी तमारा फोन नी स्क्रीन पर जोई शकशो। तो राशेनी जुओ छो, आज ज डाउनलोड करो अमारी झटपट न्यूज एप। तो सौ प्रथम गूगल प्ले स्टोर पर अमारी झटपट न्यूज एप सर्च करो, त्यारबाद तमारी स्क्रीन पर अमारा झटपट न्यूज लोगो साथे देखाती एप ने डाउनलोड करो। आ एप तमारी फोन नी खूब ज ओछी स्पेस रोकशे, जेथी तमे एने सरळताथी डाउनलोड करी शकशो। त्यारबाद आ एप ने जारे पण ओपन करशो त्यारे तमे स्क्रीन पर देखाय छे ते मुजब तमाम समाचारों थी माहितगार थई शकशो। खास वात ए छे के आ एप नी नोटिफिकेशन ऑन राखवी, जेथी अमारा थकी थती दरेक न्यूज अपडेट तमारा फोन स्क्रीन पर तमने तरत ज जोवा मळशे। जो कि एक महत्वनी बात ए छे के एप डाउनलोड कर्या बाद तमारो कीमती रिव्यू आपवानो भूलशो नहीं। रिव्यू आपी अमने साथ सकार आपो अने प्रोत्साहित करो।